26/11 આતંકી હુમલાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો હતો, જ્યારે ફરી ફ્રાન્સમાં આતંકી હુમલાના કારણે સમગ્ર વિશ્વ આતંકના મુદ્દે ચર્ચાને ચગડોળે ચડ્યું છે. ત્યારે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાસી અને બોરસી ગામના માછીમારો મુંબઈના આતંકી હુમલામાં શહીદ થયા હતા. તેમને 7 વર્ષ વીતી ગયા છતાં રાજ્ય કે કેન્દ્ર સરકાર તરફથી સહાય ન મળતા પરિવારો નદણિયાતી હાલતમાં મુકાયા છે. 26/11 આતંકી હુમલા માટે પાકિસ્તાનથી નીકળેલા કસાબ અને તેના સાથી આતંકવાદીઓએ દરિયાઈ વાટે મુંબઈ આવવા માટે નીકળ્યા હતા અને ગુજરાતની સરહદમાં આવી કુબેર નામની બોટને હાઇજેક કરી તેમાં સવાર નવસારી જિલ્લાના 3 યુવાનોને મારીને મધદરિયે ફેંકી દીધા હતા અને બોટને લઈને મુંબઈ પહોંચ્યા હતા અને મુંબઈ પહોંચીને ખૂની ખેલ ખેલીને સમગ્ર દુનિયાને હચમચાવી નાખી હતી. કુબેર બોટમાં માછીમારી કરવા ગયેલા નવસારી જિલ્લાના માછીમારોને કસાબ અને કંપનીએ પ્રથમ હત્યા કરી હતી, જેમને મધદરિયે ફેંકી દેવાતા મોતના કોઈ પુરાવા મળ્યા ન હતા, જેને લઈને રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પણ સહાય મળી નથી. આજે 7 વર્ષ પૂર્ણ થવાના છે, તેમ છતાં રાજ્ય કે કેન્દ્ર સરકારે કોઈ પણ પ્રકારની સહાય ન કરતા પરિવારો જ્યાં ત્યાં રઝળી રહ્યા છે. ફ્રાન્સના આતંકી હુમલા બાદ સમગ્ર વિશ્વ ISI જેવા આતંકી સંગઠનો સામે કડક હાથ કાર્યવાહી કરવા માટે એક સાથે સંમત થયા છે. G20 દેશોમાં તો ISI સામે જંગ છેડવાનું પણ એલાન કરાયું છે, જેમાં દેશના PM નરેન્દ્ર મોદી આતંકવાદને ડામવા માટે નક્કર પોલિસી બનાવવા સમગ્ર વિશ્વના દેશોને હાંકલ કરી છે. આતંકવાદ મુદ્દે મોટી મોટી વાતો કરતી કેન્દ્ર સરકાર ઘર આંગણે મુંબઈના આતંકી હુમલાના પ્રથમ શહીદ એવા ગરીબ માછીમારોને આજે પણ સહાય મળી નથી. ગરીબ પરિવારો પોતાના મોભીને ગુમાવવાના કારણે દારૂણ ગરીબીમાં સપડાઈ ગયા છે. 7 વર્ષ વીતવા છતાં કોઈ સહાય ન મળતા પરિવારોમાં આક્રોશની લાગણી જન્મી છે. કોઈ શું છે કે આતંકવાદીઓના હુમલામાં જે માછીમારો જે છે એ કંઈક એમાં એનો ભોગ બન્યા હતા, એ લોકોને સહાય ચૂકવી નથી એવી રજૂઆત છે અને એ અરજી અત્યારે અહીંયા આવેલી છે અમને, અને એ બાબતે આગળ શું પ્રકરણ ચાલ્યું છે એ બાબતે અમે તપાસ કરીને પછી સરકારશ્રીમાં આના બાબતે આગળની કાર્યવાહી કરીશું. બીજું કે મરણના દાખલા બાબતની એ લોકોની રજૂઆત છે, તો એ રેકોર્ડ પર જોઈને પછી એમાં શું આગળ કાર્યવાહી થયેલી છે એ આધારે અમે કાર્યવાહી કરીશું. આતંકવાદના કારણે ભારત દેશ ત્રસ્ત છે, સાથે જ કેટલાક સમયથી ISIના આતંકે સમગ્ર વિશ્વમાં ભરડો લીધો છે, ત્યારે આતંકવાદ બાબતે સમગ્ર વિશ્વ ચિંતિત હોય એ સ્વાભાવિક છે. પરંતુ દેશના સૌથી મોટા મુંબઈના આતંકી હુમલામાં સૌપ્રથમ આતંકીઓના હાથે માર્યા ગયેલા ગરીબ પરિવારોને સહાય મળી નથી. આતંકવાદ બાબતે વિશ્વને ભેગા કરવાની વાતો કરતી સરકારને નવસારીના ગરીબ પરિવારો જે મદદ માટે દરદર ભટકી રહ્યા છે એમની મદદ બાબતે જિલ્લા તંત્ર કાયમ માટે જોઈ લેશુંની ટેપ વગાડી રહી છે. જીગર નાયક, S9 ન્યૂઝ, નવસારી.